નમસ્કાર મિત્રો ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પહેલું પગલુંમાં મિત્રો ગુજરાતમાં અત્યારે દરરોજના સાતસોથી પણ વધારે કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે ત્યારે કેસ વધવા પાછળનું એક મોટું કારણ જવાબદાર છે અને કારણ છે નો ટેસ્ટ પોલિસી એના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાની છે હું તમને કેટલીક આંકડા સાથે માહિતી આપીશ જેના પરથી આપણને ખ્યાલ આવશે કે આ ફેક્ટર છે કઈ રીતે અત્યારે અફેક્ટ કરી રહ્યું છે ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તેના માટે રાજ્ય સરકારની નો ટેસ્ટ પોલિસી જવાબદાર છે ગુજરાત કરતાં પછાત રાજ્ય છે એ પણ અત્યારે વધારે ટેસ્ટ કરી રહ્યા છીએ આપણે અત્યારે દસ લાખની વસ્તીએ ટેસ્ટમાં તેરમા નંબરે છીએ જેના પરથી આપણને ખ્યાલ આવે કે ટેસ્ટનો રેટ છે ગુજરાતમાં ખૂબ ઓછો છે લોકડાઉનનો કોઈ હેતુ સર્યો નથી આપણે વધારે ગંભીર પરિસ્થિતિ તરફ ધકેલા ધકેલાઈ જઈ રહ્યા છીએ મિત્રો આપણે બે મહિના જેવું સખત લોકડાઉન વેઠ્યું ઘણા બધા લોકોને આર્થિક નુકસાન પણ થયું છે પરંતુ અત્યારે જે પરિસ્થિતિ છે એના પરથી એવું લાગે છે કે લોકડાઉનનો આપણને કોઈ પણ ફાયદો થયો નથી કેસની સંખ્યા કાબૂમાં આવી નથી સાતસોથી પણ વધારે કેસ હવે નોંધાઈ રહ્યા છે લોકડાઉનના સમયમાં સરકારે વ્યવસ્થા ઊભી કરવાની હતી સાથે સાથે બધા દ્વારા આ મહામારીનો એક જ ઉકેલ બતાવવામાં આવ્યો હતો ટેસ્ટ કરો ટ્રેસ કરો અને ટ્રીટ કરો તેના પર વધારે ધ્યાન આપવામાં આવ્યું હતું મિત્રો લોકડાઉન લગાવવામાં આવ્યું ત્યારે હે તો એવું એવું હતો કે અચાનક આ જે મહામારી આવી પડી છે તો એને લડવા માટે ટેસ્ટિંગ લેબ ઊભી કરવામાં આવે કોવિડ કેર સેન્ટર ઊભું કરવામાં આવે હોસ્પિટલ ઊભી કરવામાં આવે પરંતુ જે એ બધી જ બાબતમાં ગુજરાત સરકાર છે નિષ્ફળ રહી છે એવું આપણે કહી શકીએ કેમ કે ટેસ્ટની સંખ્યા છે એ ખૂબ જ ઓછી હતી અને જેના કારણે પૂરેપૂરું ટ્રેસ પણ થઈ શક્યું નથી અને ટ્રીટમેન્ટમાં આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતમાં જે મૃત્યુની સંખ્યા છે એ બીજા બધા રાજ્યો કરતાં ખૂબ વધારે છે પરંતુ ટેસ્ટ કરવામાં પહેલેથી જ આપણે પાછળ રહ્યા છીએ હજી પણ આપણે દેશમાં દસ લાખની વસ્તીએ ટેસ્ટમાં તેરમા નંબરે છીએ આપણા કરતાં પછાત રાજ્ય છે એ પણ આપણાથી તે દર દસ લાખની વસ્તીએ રેન્કમાં આગળ છે આઈસીએમઆરના આંકડા પ્રમાણે ગુજરાતમાં મે માસમાં જ્યારે લોકડાઉન હતું ત્યારે ઓછા ટેસ્ટ થયા જૂન મહિનામાં ફક્ત તેર હજાર સાતસો વધુ ટેસ્ટ થયા જેમ જેમ સમય જાય તેમ તેમ ટેસ્ટની સંખ્યા સરકારે વધારવી પડે પરંતુ મે મહિનો આખો લોકડાઉન હતું ત્યારે ટેસ્ટની સંખ્યા જો વધારી હોત વધારે સંક્રમિતને ઓળખી કાઢ્યા હોત તો એ લોકો બીજાને ઇન્ફેક્શન લગાડતા અટક્યા હોત અને આવી જ રીતે કોરોના છે એ કાબૂમાં આવે છે પરંતુ ગુજરાતમાં ટેસ્ટિંગ ખૂબ ઓછું છે એના કારણે સંક્રમિતની જે સાચી સંખ્યા છે એ બહાર આવી રહી નથી જૂન મહિનામાં માત્ર તેર હજાર સાતસો જેટલા વધુ ટેસ્ટ થયા જે કોરોના દર્દીના કોન્ટેકને ટ્રેસ્ટ કરવા માટે અપૂરતા હતા અને જેનું પરિણામ આપણે અત્યારે ભોગવી રહ્યા છીએ રાજ્ય સરકારે પૂરું બળ અમદાવાદને કોરોનાથી બચાવવા માટે લગાવી દીધું હતું પૂરા તંત્રને ત્યાં કામે લગાડી દીધું હતું અને થોડાક કેસ ઘટવા લાગ્યા કે તરત જ અમદાવાદમાં પણ ટેસ્ટની સંખ્યા છે એ ઘટાડવામાં આવી છે પણ આ સમયમાં સુરત અને સૌરાષ્ટ્ર છે એ નવા હોટસ્પોટ બની ગયા હવે તંત્રએ ત્યાં ધ્યાન આપવું પડશે અને ગંભીર બાબત એ છે કે અમદાવાદ કરતાં વધારે કેસ અત્યારે સુરતમાં નોંધાઈ રહ્યા છે મિત્રો સુરતની પરિસ્થિતિ એવી છે કે ત્યાં હીરાના કારખાના છે જ્યારે લોકડાઉન લગાવવામાં આવ્યું ત્યારે બંધ થયા હતા પરંતુ જેવા એ ચાલુ થયા ત્યારે સૌરાષ્ટ્રમાંથી ફરી પાછા લોકો સુરતમાં ગયા હતા અને હવે ત્યાં કેસની સંખ્યા વધી રહી છે એટલે ફરી પાછા કારખાના બંધ થતાં બધા સૌરાષ્ટ્રમાં આવી રહ્યા છે તો સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે એટલે હવે જે લોકો ગામડામાં આવી રહ્યા છે ત્યારે ગામડામાં પણ કોરોનાના કેસ અત્યારે વધારે પ્રમાણમાં આવી રહ્યા છે આ એક મોટું કારણ છે સૌરાષ્ટ્રમાં જે કેસ વધી રહ્યા છે એનું કેરળનું પાટનગર છે તિરુવંતપુર તે અત્યારે ટ્રિપલ લોકડાઉનમાં છે ટ્રિપલ લોકડાઉન એટલે કે સૌથી પહેલાં આખો જે એનું કેપિટલ છે તિરુવનંતપુરમ એને લોકડાઉન કરવામાં આવશે પછી જે ક્લસ્ટર હોય મતલબ જ્યાં કેસ વધારે નોંધાઈ રહ્યા હોય એને લોકડાઉન કરવામાં આવશે અને પછી જે ઘર હોય જેને જ્યાં વધારે કેસ હોય જે ઘરમાં કોરોનાના સંક્રમિત હોય આઇસોલેશનમાં હોય એને લોકડાઉન કરવામાં આવશે તો એને ટ્રિપલ લોકડાઉન કહેવામાં આવે છે પંજાબમાં પ્રવેશતા દરેક નાગરિકનું પણ રજિસ્ટ્રેશન ફરજિયાત છે હરિયાણાએ ટેસ્ટ કિયોસ્ક મૂક્યા છે લગભગ એંસી ટકા જેટલા ટેસ્ટ એનાથી થઈ રહ્યા છે પરંતુ ગુજરાતમાં આ પ્રકારના કાંઈ પણ પગલાં લેવામાં આવી રહ્યા નથી કેમકે ગુજરાત છે એ વધુ પડતા આત્મવિશ્વાસમાં છે અને અનલોકની પ્રક્રિયા છે એ પણ આપણે અહીંયા યથાવત છે જેમ કેન્દ્ર સરકારે ગાઈડલાઇન આપી એ જ પ્રમાણે ગુજરાત અત્યારે ફોલો કરી રહ્યું છે આપણી કરતાં વધારે કેસ જ્યાં છે જેમ કે મહારાષ્ટ્ર છે તમિલનાડુ છે અને દિલ્હી છે તો એ બધામાં કંઈક ને કંઈક લોકડાઉન જેવી સ્થિતિ છે તમિલનાડુના ચાર જિલ્લા લોકડાઉનની નીચે છે મહારાષ્ટ્રમાં પણ ઘણા બધા એરિયા છે ત્યાં સંપૂર્ણપણે લોકડાઉન છે પરંતુ ગુજરાતમાં આવું કાંઈ અત્યારે દેખાઈ રહ્યું નથી સંપૂર્ણપણે અનલોકની પ્રક્રિયા યથાવત છે લોકોની બેદરકારીના કારણે કેસની સંખ્યા વધારે હોવાનું કહેતી સરકાર પોતે જ ટેસ્ટ કરવામાં બેદરકાર છે એ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ દરરોજના સાતસોથી પણ વધુ કેસ આવી રહ્યા છે ત્યારે હજી સુધી ટેસ્ટ કેમ વધારવામાં નથી આવી રહ્યા એ એક મોટો પ્રશ્ન છે મિત્રો ટેસ્ટની ક્યાં વાત કરવી આપણા હજી ઘણા બધા એવા જિલ્લા છે કે જ્યાં ટેસ્ટિંગ લેબ પણ નથી જો ત્યાં લોકોને કોરોનાના લક્ષણો દેખાય તો એમને ટેસ્ટ કરાવવા માટે બીજા જિલ્લામાં જવું પડે છે અને એ ટ્રાવેલિંગ દરમિયાન ઘણા બધા લોકોના સંપર્કમાં આવે છે આવી રીતે પણ કોરોના ફેલાઈ રહ્યું છે અને સામાન્ય લોકોના ટેસ્ટ પણ થઈ રહ્યા નથી જો તમારે ટેસ્ટ કરવો હોય તો કોઈ પોલિટિશિયનની ઓળખાણ તમે લઈને જાઓ તો તમારો ટેસ્ટ ઝડપથી કરવામાં આવે છે આવી પરિસ્થિતિમાંથી અત્યારે ગુજરાત પસાર થઈ રહ્યું છે આ બધી નરવી વાસ્તવિકતા છે જેને આપણે સ્વીકારવી જ પડશે અને આમાં ધરખમ ચેન્જ લાવવો પડશે તો જ કોરોનાને આપણે કાબૂમાં લાવી શકીશું ઘણા બધા જિલ્લામાં હજી ટેસ્ટિંગ લેબ નથી ગુજરાત પાસે દરરોજ સાતથી આઠ હજાર ટેસ્ટ કરવાની ક્ષમતા છે એવું ખુદ ગુજરાત સરકારે કીધેલું છે પરંતુ મે મહિનામાં સુડતાલીસો જ્યારે જૂન મહિનામાં દરરોજના સરેરાશ પાંચ હજાર ત્રણસો ટેસ્ટ જ કરવામાં આવ્યા જો પૂરેપૂરા ટેસ્ટ કરેલા હોત તો અત્યારે પરિસ્થિતિ કાંઈક અલગ હોત હવે તો પોઝિટિવ રેટ પણ વધી રહ્યો છે મે મહિનામાં આઠ પોઈન્ટ આડત્રીસનો હતો મતલબ કે સો ટેસ્ટ કરીએ ત્યારે આઠ જેટલા દર્દી છે એ સંક્રમિત મળતા હતા જે વધીને હવે દસ જેટલા થયા છે જે ખૂબ ખરાબ કહી શકાય કેમ કે દર સો એ બે દર્દી છે એ હવે વધી રહ્યા છે આઈસીએમઆરએ પણ ઓગણીસ જૂન અને એક જુલાઈ એમ બે વખત સરકારની ટેસ્ટની સંખ્યા વધારવા માટે જણાવાયું છે પરંતુ ગુજરાત સરકારે કોઈનું પણ સજેશન છે એ ધ્યાનમાં લીધું નથી એએમએ એટલે કે અમદાવાદ મેડિકલ એસોસિએશન આઈએમએ એટલે કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને પણ સરકારને આ બાબતે ટકોર કરી હતી તો સરકાર એના અગેન્સ્ટમાં કોર્ટમાં પણ ગઈ હતી અદાલત સામે બચાવ કરવો જ્યારે મુશ્કેલ થયો ત્યારે સરકારે છેલ્લે પ્રાઇવેટ લેબને પણ ટેસ્ટ કરવા માટે મંજૂરી આપી છે પણ પ્રાઇવેટ લેબ પણ અત્યારે એમને ટેસ્ટ કરતી નથી તમે કોઈ પણ એમડીનું પ્રિસ્ક્રિપ્શન અથવા તો એમડી લખીને આપે તો જ એનો ટેસ્ટ પ્રાઇવેટ લેબ છે એ કરી આપે છે જો કેસ વધશે તો ગુજરાતની પ્રતિષ્ઠા દાવ પર લાગશે એવું વિચારતી સરકારે ગંભીર ભૂલ કરી રહી છે જો સરકારની ઈચ્છાશક્તિ હોય તો પ્રાઇવેટ લેબને થોડા સમય પહેલાં મંજૂરી આપી શકાય હોત જેવી રીતે લોકડાઉન લોકડાઉનના સમયમાં અને અત્યારે નવેમ્બર મહિના સુધી ફ્રી અનાજ આપવાનું સરકારે નક્કી કર્યું છે એવી જ રીતે જો ટેસ્ટના રેટમાં પણ થોડીક સબસિડી આપી હોત તો વધારે ટેસ્ટ થઈ થઈ ચૂક્યા હોત અને મૃત્યુદરમાં પણ ચોક્કસથી આપણે ઘટાડો કરી શક્યા હોત હવે મિત્રો ગુજરાતની પ્રતિષ્ઠા દાવ પર છે એવું સરકાર વિચારી રહી છે પરંતુ નિષ્ણાતોનું એવું કહેવું છે કે જે રાજ્યમાં કો કોરોના સંક્રમિતની સંખ્યા વધારે મળી રહી છે એ રાજ્યની કામગીરી ખૂબ સારી છે કેમકે ત્યાં વધારે ટેસ્ટ કરવામાં આવ્યા છે એટલા માટે સંક્રમિતોની સંખ્યા છે એ વધારે બહાર આવી રહી છે જો ગુજરાતમાં પણ આ પ્રમાણે ટેસ્ટ કરવામાં આવે તો ગુજરાતમાં પણ ચોક્કસથી વધારે પ્રમાણમાં દર્દીની સંખ્યા નોંધાશે અને બીજા રાજ્ય જેવી જ પરિસ્થિતિ ગુજરાતમાં પણ અત્યારે છે જ પોતાની શાક બચાવવા માટે ગુજરાતને હર્ડ ઇમ્યુનિટીના રસ્તે મૂકવા માંગતી સરકારને જનતા ચોક્કસથી રસ્તો બતાવશે અને આરોગ્ય પાછળ પણ સારો એવો ખર્ચો સરકારે કરવો પડશે કેમકે હર્ડ ઇમ્યુનિટી માટે ઘણા બધા લોકો સંક્રમિત થાય ત્યારે હર્ડ ઇમ્યુનિટી પેદા થાય છે તો દરરોજના જે નવા નવા કેસ આવી રહ્યા છે એને સારવાર પાછળનો ખૂબ મોટો એવો ખર્ચો છે એ સરકારે ઉઠાવવો પડશે મિત્રો આશા રાખું છું માહિતી આપને પસંદ આવી હશે વિડીયોને લાઇક કરજો આપના મિત્રો સાથે શેર કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા